નમસ્કાર, SYBS સમાજશાસ્ત્ર વિભાગ, પેપર નંબર 8, સામાજિક માનવશાસ્ત્ર. તેમાં આપણે લોકો યુનિટ 3 છે, આદિવાસી અર્થવ્યવસ્થા, તેની ચર્ચા કરી રહ્યા છીએ. અને તેમાં મેં તમને લોકોને આદિવાસીની અર્થવ્યવસ્થા કોને કહેવાય તેના વિશેનો અર્થ છે તે સમજાવ્યો તો, અને આપણે લોકો આદિવાસીની અર્થવ્યવસ્થાના જે મૂળભૂત લક્ષણો છે તેના વિશેની સમજૂતી મેળવી રહ્યા હતા. અને તેમાંથી આપણે લોકોએ 3 જે મુદ્દાઓ છે તે સમજી લીધા હતા. એક તો તે લોકોની જે અર્થવ્યવસ્થા છે તે વન આધારિત છે. બીજું, તેને ધર્મ અને જાદુનું મહત્ત્વ છે તે તેની અર્થવ્યવસ્થામાં વિશેષ આપણને જોવા મળે છે. અને ત્રીજું, કે તે લોકોનું જે યંત્ર વિજ્ઞાન છે તે સાદું નિમ્ન સ્તરનું યંત્ર વિજ્ઞાન છે, અને તેથી તેની જે ઉત્પાદન કરવાની ક્ષમતા છે તે જે શહેરીકરણ શહેરી સમાજમાં જે ઉત્પાદન કરવાની ક્ષમતા જોવા મળે છે તેના કરતાં ઓછી જોવા મળે છે. તો આ રીતના આપણે લોકો 3 મુદ્દાઓ છે, વન આધારિત અર્થવ્યવસ્થા, ધર્મ અને જાદુનું મહત્ત્વ અને સાધુ યંત્ર વિજ્ઞાન, આ 3 મુદ્દાઓની ચર્ચા કરી ચૂક્યા હતા. હવે આજના વિડીયોમાં આપણે લોકોએ જે મુદ્દાઓની ચર્ચા કરવાની છે તે છે શ્રમ વિભાજન, ઉત્પાદન અને દેવું. આ 3 મુદ્દાઓ છે તેની આપણે લોકો આજે સમજૂતી મેળવીશું. તો સૌથી પહેલાં આપણે લોકો કરીએ શ્રમ વિભાજન. તો આદિવાસી સમાજ છે તેની અર્થવ્યવસ્થામાં આપણને સાદું શ્રમ વિભાજન જોવા મળે છે. શ્રમ વિભાજન એટલે શું? તો કે કાર્યની વહેંચણી. તો સાદું શ્રમ વિભાજન એટલે ઉંમર અને લિંગ ઉપર આધારિત આપણને આદિવાસી સમાજમાં શ્રમ વિભાજન છે તે જોવા મળે છે. આવા શ્રમ વિભાજનમાં કાર્યોની વહેંચણી ઉંમર અને લિંગના આધારે થયેલી હોય છે. આદિવાસી અર્થવ્યવસ્થામાં શ્રમ વિભાજન છે તે ઉંમર અને લિંગ ઉપર રચાયેલું છે. નિમ્ન સ્તરનું યંત્ર વિજ્ઞાન હોવાથી શ્રમ વિભાજનમાં ઉંમર અને લિંગનું મહત્ત્વ વિશેષ છે. શિકાર કરવાનું કાર્ય પુરુષ કરે, જ્યારે જંગલમાંથી કંદમૂળ, ફળ, મૂળ એકત્ર કરવા, માછલી પકડવા આ બધી જે આર્થિક પ્રવૃત્તિઓ છે તે સ્ત્રી કરે છે. ખેતર ખેડવાનું કાર્ય પુરુષ કરે છે, જ્યારે બીજ વાવવા, પાક લણવો આવી આર્થિક પ્રવૃત્તિઓ સ્ત્રીઓ કરતી આપણને જોવા મળે છે. આદિવાસી સમાજ છે તેની અર્થવ્યવસ્થામાં વય અને લિંગ પર આધારિત અને ઝીણવટભર્યા વિશેષીકરણના અભાવવાળું શ્રમ વિભાજન હોય છે. તેમાં કાર્યોની સૂક્ષ્મ અને ઝીણવટભરી વહેંચણી થયેલી હોતી નથી. મુખ્યત્વે પુરુષો અને સ્ત્રીઓના કામની ભિન્નતા હોય છે. અમુક અંશે બાળકો, યુવાનો અને વૃદ્ધો ના કાર્યો પણ જુદા જુદા હોય છે, પરંતુ તેમના કામનું સ્પષ્ટ વિભાજન હોતું નથી. પ્રત્યેક વ્યક્તિ છે તેનું અમુક પ્રકારનું ચોક્કસ સ્પષ્ટપણે નિર્ધારિત થયેલું કાર્ય આપણને જોવા મળતું નથી. એક જ વ્યક્તિએ વિભિન્ન કાર્ય કરવાના હોય છે. ઉત્પાદનની પરંપરાગત પ્રયુક્તિ પેઢી દર પેઢી ચાલી આવતી હોય છે. આવું શ્રમ વિભાજન એ આદિવાસી લોકોની એક મુખ્ય ખાસિયત, અર્થવ્યવસ્થાની મુખ્ય ખાસિયત છે તેમ આપણે કહી શકીએ. આદિવાસી સમાજમાં પુરુષ છે તે શિકાર કરવાનું, જંગલમાંથી ખાદ્ય સંકલન કરવાનું, કૃષિ કરવાનું કાર્ય કરે છે, જ્યારે સ્ત્રીઓ છે તે ગૃહ કાર્ય અને બાળ ઉછેરનું કાર્ય કરતી હોય છે. તેમજ તે પુરુષના આર્થિક કાર્યમાં પણ પૂરક ભૂમિકા ભજવતી હોય છે. બાળકો અને વૃદ્ધો પણ સહાયક ભૂમિકા ભજવતા આપણને જોવા મળે છે. પુરુષો અને સ્ત્રીઓ આર્થિક કાર્યો સંયુક્ત શ્રમથી કરે છે. સ્ત્રીઓ કંદમૂળ કાઢે છે, ફળ, ફૂલ, પાન, વનસ્પતિઓ એકત્ર કરે છે, જ્યારે પુરુષો છે તે શિકાર કરે છે અને માછીમારી કરે છે. જોંગ આદિવાસીઓમાં જે જોંગ નામના આદિવાસી, જોંગ જાતિના આદિવાસીઓ છે, તેમાં બળતણ માટેના જે લાકડા છે તે પુરુષો અને સ્ત્રીઓ બંને એકઠા કરે છે. પુરુષો ઝાડના જાડા થડ આપે છે અને તેમાંથી લાકડાના વાસણ બનાવે છે. ઝાડના રેસા પુરુષો અને સ્ત્રીઓ બંને એકત્ર કરે છે અને તેમાંથી દોરડા બનાવે છે. કાદર જાતિના આદિવાસીઓ છે, તેમાં મધ એકત્ર કરવાનું કામ પુરુષ કરે છે. ખેતી કામમાં સ્ત્રીઓ અને પુરુષો તેમજ બાળકો, યુવાનો અને વૃદ્ધો એમ કુટુંબના બધા સભ્યો છે તે સહભાગી થયેલા જોવા મળે છે. આમ તે લોકોનું શ્રમ વિભાજન છે તે સાદું અને નિમ્ન કક્ષાનું શ્રમ વિભાજન આપણને જોવા મળે છે. હવે આવે છે ઉત્પાદન. તો જે ઉત્પાદન છે તેના 2 મુદ્દાઓ અહીંયા તમારી સામે મૂકવામાં આવેલા છે. એક તો આદિવાસીની અર્થવ્યવસ્થા છે તે નિર્વાલક્ષી છે, અને બીજું કે આદિવાસી અર્થવ્યવસ્થામાં ઉત્પાદનની ઢબ છે તે પારિવારિક કે ઘરેલું છે. તો ઉત્પાદન છે એના 2 મુદ્દાઓ આપણે લોકો સમજીએ તો એમાં પહેલો છે તે છે આદિવાસી અર્થવ્યવસ્થા છે તે નિર્વાલક્ષી છે. એટલે કે આદિવાસીનું ધ્યેય છે ખાલી આજીવિકા પૂરતું મર્યાદિત છે. આવી અર્થવ્યવસ્થા
જેને નિર્વાહલક્ષી અર્થવ્યવસ્થા કહેવાય, તેઓ ભવિષ્યના હેતુ માટે કે તેમાંથી જે લાભ મેળવવાના હોય છે તેના માટે, નફો મેળવવા માટે ખાદ્ય ચીજોનો સંચય કરતા નથી. તેઓ જે કાંઈ પણ ઉત્પાદન કરે છે તેનો ઉપભોગ કરે છે અને ઉપભોગ માટે જ તે ઉત્પાદન કરે છે. બચત કે નફાનો કોઈ પ્રકારનો તેના ઉત્પાદનમાં હેતુ સંકળાયેલો હોતો નથી. આથી આદિવાસી અર્થવ્યવસ્થાને ઉત્પાદન, ઉપભોગ કે વપરાશ પ્રકારની અર્થવ્યવસ્થા કહેવામાં આવે છે. વધારાની ચીજ વસ્તુઓ, સંચય, ખોરાક અને રક્ષણ જેવી પ્રાથમિક જરૂરિયાતો પૂરી પાડવાના હેતુથી કરવામાં આવે છે. જો કોઈ વધારાનું ઉત્પાદન થાય તો તે ઉત્પાદનને બજારમાં મૂકવામાં આવે છે, પરંતુ તેઓ બજાર માટે ઉત્પાદન કરતા નથી. ઉત્પાદન માત્ર ઘર વપરાશ માટે જ થતું હોય છે. જો કે હવે બજારના હેતુથી ઉત્પાદન થવા લાગ્યું છે, પરંતુ એકંદરે આદિવાસીઓની અર્થવ્યવસ્થા છે તે નિર્વાહલક્ષી છે. તેમાં નફાનો કોઈ હેતુ હોતો નથી. વસ્તુના બદલામાં વસ્તુ મેળવવાની એટલે વસ્તુ વિનિમયની પ્રથા છે તે લોકોના ઉત્પાદનમાં જોવા મળે છે. જેમ કે મધના બદલામાં ચોખા મેળવે છે, ટોપલાના બદલામાં ચોખા કે કપડાં મેળવે છે, લાખના બદલામાં અનાજ મેળવે છે. વસ્તુ વિનિમય પ્રથાથી તેમની જરૂરિયાતો સંતોષાય છે, પરંતુ તે લોકોને નફો મળતો નથી. એટલે કોઈ પણ પ્રકારની ભવિષ્યની પ્લાન વગર, ભવિષ્યની કોઈ પણ જરૂરિયાતોને સંતોષવા માટે થઈને તે લોકો પોતાની જે અર્થવ્યવસ્થા છે તે ચલાવતા નથી. એટલે તેની અર્થવ્યવસ્થા છે તે નિર્વાહલક્ષી છે. અને બીજું આવે છે કે આદિવાસીની અર્થવ્યવસ્થામાં ઉત્પાદનની ઢબ છે તે પારિવારિક કે ઘરેલું આપણને જોવા મળે છે. તો આદિવાસીઓમાં ઉત્પાદનની ઢબ છે તે પારિવારિક કે ઘરેલું છે. આદિવાસી છે તે અર્થવ્યવસ્થામાં ઉત્પાદનનું એકમ કોને ગણે છે? તો કે કુટુંબને. આર્થિક પ્રક્રિયામાં કુટુંબ છે તે પ્રત્યક્ષ રીતના પ્રવૃત્ત રહે છે. આર્થિક પ્રક્રિયાનું નિયમન પણ કુટુંબ કરે છે. કુટુંબના બધા સભ્યો મળીને ઉત્પાદનનું એકમ રચે છે. બાળકો છે તે જંગલમાં પશુઓ ચરાવવા જાય છે. કેટલાક બાળકો તેની માતાને કે બહેન સાથે જંગલમાં ખાદ્ય સંકલન માટે જાય છે. યુવકો છે તે પારિવારિક ઉત્પાદનની ધરી સમાન છે. ખેતર તૈયાર કરવું, વાવણી કરવી, લણણી કરવી કે કાપણી કરવી જેવા કૃષિ કાર્ય છે તેમાં યુવકો સહભાગી બને છે. તેઓ જંગલમાં ખાદ્ય પેદાશો એકત્ર કરવા, માછીમારી કરવી, શિકાર કરવા મહત્વની ભૂમિકા ભજવે છે. જેમ કે હો આદિવાસીઓ છે તેમાં કુટુંબના જે બાળકો હોય છે તે પશુ ચરાવે છે. યુવકો છે તે ખેતર અને જંગલમાં કામ કરે છે. યુવાન સ્ત્રીઓ છે તે ઘરકામ ઉપરાંત ડાંગરની રોપણી, પાક લણવા જેવા કામો કરે છે. વૃદ્ધો ઘર સંભાળ કરે છે. આમ જીવન નિર્વાહ માટે સમગ્ર કુટુંબ છે તે કામ કરતું હોય છે. તમને સૌને ખ્યાલ જ હશે ફરતી ખેતી. તો ફરતી ખેતી કરવા આદિવાસીઓમાં યુવાનો જંગલના ઝાડ કાપે છે, સ્ત્રીઓ અને પુરુષો તે સાફ કરીને ખેતર તૈયાર કરે છે અને પછી ખેતરમાં વાવણી કરે છે. તેઓમાં ખેતરની દેખભાળ આખું કુટુંબ કરે છે અને શિકાર અને ખાદ્ય સંકલન કરતા બિહોરમાં તેમની આર્થિક પ્રવૃત્તિમાં આખું કુટુંબ છે તે જોડાયેલું આપણને જોવા મળે છે. તેવી જ રીતના મહાલી જે આદિવાસીઓ છે તે લોકો કારીગરો છે. તેઓ ટોપલા બનાવે છે. આ કામમાં પણ તે પોતાના સમગ્ર કુટુંબને જોડે છે. પણ મોટા ટોપલા બનાવવાનું કામ મુખ્યત્વે પુરુષો કરે છે. સ્ત્રીઓ પંખા અને સાદડી બનાવે છે. બાળકો તેમની માતાને ઘરકામમાં મદદ કરે છે. આ રીતના અલગ આદિવાસીઓમાં, જેમ કે બિરહોર આદિવાસીમાં પતિ પત્ની અને બાળકો સમૂહમાં જંગલમાં જાય છે. જંગલમાંથી તેઓ રેસા એકત્ર કરે છે અને તેમાંથી દોરડા બનાવે છે. આ કામ પારિવારિક કક્ષાએ થાય છે. તેઓ જંગલમાં 2-3 દિવસ રહીને અઠવાડિયું ચાલે તેટલી કાચી સામગ્રી સાથે લેતા આવે છે અને ઘેર આવીને પરિવારના સૌ સભ્ય મળીને દોરડા છે તે બનાવે છે. આમ આદિવાસીઓમાં ઉંમર અને લિંગ મુજબ કાર્ય વિભાજન થયેલું જોવા મળે છે. તે ઉપરાંત આપણે એમ કહી શકીએ કે ઘણી બધી જંગલમાં શિકાર કરતી ઘણી બધી આદિવાસીઓ આદિજાતિઓ એવી છે, જેવી કે બિહારના બિરહોર, આસામના કુકી,
કોનયાક, ઓરિસ્સાના જુવાંગ, આંધ્રપ્રદેશના ચેંચુ, કેરળના કુરુંબા, આ બધા જે આદિવાસીઓ છે તેમાં પુરુષો શિકાર કરવાનું અને સ્ત્રીઓ ખાદ્ય સંકલન કરવાનું કામ કરે છે. આવી જ રીતના ફરતી ખેતી કે સ્થાયી ખેતી કે સાદી ખેતી કરતા, પશુપાલન કરતા તેમજ કારીગર પ્રકારના આદિવાસીઓમાં પુરુષો મહત્ત્વના અને મહેનતના કામો કરે છે, જ્યારે સ્ત્રીઓને પુરુષ કરતાં હળવા કામો છે તે સોંપવામાં આવતા હોય છે. એટલે તે લોકોના ઉત્પાદનમાં આપણને જે ઢબ જોવા મળે છે તે પારિવારિક અને ઘરેલુ ટાઈપની જોવા મળે છે. હવે આવે છે દેવું. તો દેવું એટલે શું? તો તમને સૌને ખ્યાલ જ છે દેવું કોને કહેવાય. તો આદિવાસીની અર્થવ્યવસ્થા છે તે આપણે આગળ જોઈ ગયા કે નિર્વાલક્ષી છે. એટલે તે જે કાંઈ પણ ઉત્પાદન કરે છે તે ઉપભોગ કે વપરાશના હેતુથી કરે છે. વધારાના ઉત્પાદનનો ઉપયોગ વસ્તુ વિનિમય પ્રથા દ્વારા અન્ય જરૂરિયાતો પૂરી પાડવા માટે કરે છે. તેઓમાં બચત થાય તેટલું ઉત્પાદન થતું નથી અને પરિણામે તે લોકોને દેવાનો ભોગ છે તે બનવું પડતું હોય છે. ઘણા આદિવાસીઓમાં દેવું છે તે એક રોગ બની ગયો છે અને આ સમસ્યા તરફ સૌનું ધ્યાન ખેંચાયું છે, પણ તેના ઉકેલ માટેના પ્રયાસો છૂટા છવાયા અને સપાટી પરના રહ્યા છે. દેવું એટલે શું? રોકડ રકમ અને વસ્તુ ઉધાર લેવી, ઉધાર ખરીદવી, ભવિષ્યમાં અમુક વસ્તુ વેચાતી આપવાના બદલામાં તેનું અગાઉથી ચૂકવણું મેળવવું અને મેળવેલી રકમનું વ્યાજ ચૂકવવું તેને દેવું કહેવાય. તો આદિવાસી સમુદાયમાં ત્રણ પ્રકારના સાહુકારો જોવા મળે છે. ગામનો સમૃદ્ધ ખેડૂત પ્રકારનો એક સાહુકાર જોવા મળે છે. બીજો દરજ્જો ધરાવે છે તે સ્થાનિક સાહુકાર ધરાવે છે જોવા મળે છે. અને ત્રીજો છે તે છે વેપારી ટાઈપનો સાહુકાર. તો અહીંયા વિદ્યાર્થી અને રોય નામના જે વિદ્વાનો છે તે લખે છે કે આદિવાસી વિસ્તારોમાં જે દેવું છે તે પિતા તરફથી પુત્રને વારસામાં મળે છે, ત્રીજી પેઢીને પણ તે વારસામાં મળે છે. સામાજિક ફરજો અને વિધિવિધાનો માટે આદિવાસીઓને હંમેશા પૈસાની જરૂર પડે છે અને આ પૈસા માટે થઈને તેણે અમુક જે આ સાહુકારો છે તેની ઉપર દેવું કરવું પડતું હોય છે. 1961નો સર્વે થયો તે મુજબ આદિવાસી સમુદાયોમાં દેવાનો વ્યાપ ઘણો હતો. 78 આદિવાસી ગામોના થયેલા એક અભ્યાસમાં 5% કુટુંબોથી માંડીને 50% જેટલા કુટુંબો ઋણગ્રસ્ત દેવાદાર હતા. એટલે દેવાનું મુખ્ય કારણ શું છે? તો કે આપણે એમ કહી શકીએ આદિવાસીઓની અર્થવ્યવસ્થા. તે લોકોની જે નિર્વાલક્ષી અર્થવ્યવસ્થા છે તેના કારણે તેઓમાં દેવાનું પ્રમાણ છે તે વધતું રહ્યું છે, વધતું જાય છે. અને દેવાની સમસ્યા જો હલ કરવી હોય તો તેના માટે થઈને આદિવાસીઓની જે અર્થવ્યવસ્થા છે તેને નિર્વાલક્ષી બનાવવી જરૂરી પડશે. તો આજના આપણા આ ત્રણ મુદ્દાઓ થયા શ્રમ વિભાજન, ઉત્પાદન અને દેવું. ઉત્પાદનના બે મુદ્દા, કે તે લોકોનું ઉત્પાદન છે તે નિર્વાલક્ષી છે, અને બીજું કે તે લોકોનું ઉત્પાદન છે તે પારિવારિક અને ઘરેલું છે. તો હવે પછીના ત્રણ મુદ્દા જે બાકી રહે છે, મિલકત, સામુદાયિક મિલકત, વિનિમય અને બજાર. એટલે મિલકત, વિનિમય અને બજાર આ ત્રણ મુદ્દાઓ છે તે હવે પછીના વિડીયોમાં કરીશું. તો અત્યાર સુધીના જેટલા મુદ્દા થઈ ગયા છે તે બધા તમે લખીને તૈયાર કરી લેજો. થેન્ક યુ.